છે વર્લ્ડની અંદર નંબર વન ડાયમંડનું આપણું એક આ સુરત હબ છે એમ. પણ મુંબઈનું જે ટ્રાન્સફર મોંઘું છે ને એ લેવલમાં અહીંયા ઝીરો છે. મુંબઈમાં પર સ્કેર ફૂટ 700 રૂપિયા ભાવ છે ભાડાના, તો અહીંયા ખાલી 100 રૂપિયા 200 રૂપિયા મળે છે. તમને જેવું છે ને કાપડનું હબ છે ને એવું ડાયમંડનું હબ સુરત ડાયમંડ બુશ છે. મુંબઈમાં પર સ્કેર ફૂટ 700 રૂપિયા ભાવ છે ભાડાના, તો અહીંયા ખાલી 100 રૂપિયા 200 રૂપિયા મળે છે. કે લોકોને મુંબઈ વાળાએ ઓફિસો નહોતી લીધી એ આની અંદર લઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સુરત શહેર ખાતે સુરત ડાયમંડ બુર્સનું આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શુભ મુહૂર્ત સાથે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આજે આપણે વાત કરીશું સુરત ડાયમંડ બુર્સ વિશે. જી હા, સુરત ડાયમંડ બુર્સના ઓપનિંગ સાથે સમગ્ર ગુજરાતમાં એક આશાનું કિરણ પ્રજ્વલિત થવા જઈ રહ્યું છે ત્યારે સુરત ડાયમંડ બુર્સ વિશે સમગ્ર માહિતી અને માર્કેટની શું પરિસ્થિતિ છે એ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયેલા છે, ત્યારે આપણે એમની સાથે સુરત ડાયમંડ બુર્સ, વર્તમાન માર્કેટ અને ભવિષ્યની શું યોજના છે એ વિશે થોડી વાતચીત કરીશું. આપણી સાથે જોડાયેલા છે શ્રી કાળુભાઈ, તો આપણે સૌપ્રથમ એમનો પરિચય લઈશું અને ત્યારબાદ સુરત ડાયમંડ બુર્સની વર્તમાન સ્થિતિ અને આગામી ઓપનિંગ પછીનું શું માર્કેટ રહેશે એ તમામ બાબતોની આપણે વિશેષ વાતચીત કરશું. જી કાળુભાઈ, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી કાળુભાઈ, સુરત ડાયમંડ બુર્સ અને એનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આપની સાથે હું થોડી એ વાતચીત કરવા માગીશ કે જે રીતે 17 જાન્યુઆરીના ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો એ બાબતમાં આપનો થોડો પરિચય આપશો અને ત્યારબાદ આપ કેવી રીતે ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા છો એ માહિતી આપશો અને પછી આપણે વિશેષમાં વાતચીત કરીશું. મારું નામ છે કાળુભાઈ કુવાડિયા અને હું 35 વર્ષથી મુંબઈ છું, એટલે કે 90 થી, અને રફ ડાયમંડની દલાલી કરું છું, જેથી કરીને કે મારે એક પણ ઓફિસ એવી નહીં હોય જેને હું નહીં ઓળખતો અથવા તો એ મને પરિચય છે. પણ છેલ્લા 2 વર્ષથી હું સતત દર શનિ રવિ સુરત આવું છું. જ્યારે ડાયમંડ બુર્સનું જ્યારે ઓપનિંગ મુહૂર્ત થયું, ખાતમુહૂર્ત, ત્યારેથી હું આની અંદર સંકળાયેલો એના માટે છું કે હું આ બધા દલાલીના કામ કરું છું. મને આવતા દિવસોમાં હું સતત આવતો રહ્યો અહીંયા શેના માટે કે લોકોને મુંબઈ વાળાએ ઓફિસો નહોતી લીધી એ આની અંદર લઈ રહ્યા છે. અને એની અંદર અમે, હું અને મારા પાર્ટનર છે મુન્નાભાઈ, અમે લગભગ 322 ઓફિસ વેચી છે. અને મુંબઈનું જેટલું માર્કેટ, લોકો ભલે ગમે તે કે, પણ મુંબઈનું જે ટ્રાન્સફર મોંઘું છે ને એ લેવલમાં અહીંયા ઝીરો છે. મુંબઈમાં પર સ્કેર ફૂટ 700 રૂપિયા ભાવ છે ભાડાના, તો અહીંયા ખાલી 100 રૂપિયા 200 રૂપિયા મળે છે. તો એ પ્રમાણે હીરો બને છે અહીંયા, વેચાય છે અહીંયા, જેથી કરીને આવતા દિવસોમાં નંબર વનમાં કે જે બી હબ ડાયમંડ બુર્સ બની રહ્યું છે. 4 મહિનાની અંદર જે મુંબઈ વાળા છે એ બધા જ આવી જશે. અમે જે બી માલ વેચ્યો છે એ મુંબઈની અંદર જેને નહોતો લીધો માલ, જે મુંબઈની અંદર પહેલા એવું કહેતા હતા કે ભાઈ જોઈએ આપણે પછી માર્કેટ ખુલે ત્યારે જઈશું, તો એને અત્યારે ફરજમાં આવી ગયું કે સાલું આપણે રહી જઈશું. તો એને મને ફોન કરીને બોલાવ્યું, ભાઈ મારે 300 ફૂટથી લઈને 10,000 ફૂટ સુધીની ઓફિસો વેચી છે, એમાં કોઈ ઇન્વેસ્ટર નથી, કોઈ બધા રિયલ યુઝર છે, અને લોકોના ફર્નિચર ચાલુ છે. એક જ આર્કિટેક્ટ 100 ઓફિસનું ફર્નિચર કરી રહ્યો છે, બરાબર. એવા જ 5 આર્કિટેક્ટ તો મારી હસ્તકના બી છે અને મુન્નાભાઈ હસ્તકના બી 2 આર્કિટેક્ટ છે અને એ પણ કામ કરી રહ્યા છે. એટલે 4 મહિનાની અંદર માર્કેટ મારા અંદાજે 50% તો 4 મહિનામાં ફરી જશે. જી કાળુભાઈ, સુરત ડાયમંડ બુર્સ અહીંયા જ્યારે એનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ સુરત ડાયમંડ બુર્સનો અહીંયા આગળ સ્થાપના કરવાનો વિચાર અને કેવી રીતે આ કામગીરી કરવા માટે કોનું યોગદાન રહ્યું છે એ વિશે થોડું જણાવશું. જો એમાં એવું કહીએ ને તો આ લોકોએ જે કમિટી છે એક, એ કમિટીને એવો ધન્યવાદ દેવામાં આવે કે નાના નાના માણસોનું એને એવું ધ્યાન રાખ્યું કે વિરારથી બિચારો ટ્રેનમાં લટકતો બાંદ્રા ઉતરે, બાંદ્રાથી પછી રિક્ષા ન મળે, બસ પકડે ને બાંદ્રા સ્ટેશનથી બીકેસી જાય, સાંજે એની હાલત છે. એ આ કમિટીએ વિચાર્યું તો એમાં પાયાનો પથ્થર આપણે ગણાય કિરણ વલ્લભભાઈ ગણાય, વલ્લભભાઈ લખાણી ગણાય, અમારા તુલસીભાઈ ગણાય, ડાયાભાઈ સૃષ્ટિ ગણાય,
અમારા ઈશ્વરભાઈ ગણાય કે આખી કમિટીને ધન્યવાદ દેવામાં આવે જે આખી કમિટી છે એને એવો ધન્યવાદ દેવામાં આવે કે એને આ સપનું વિચાર્યું અને ટૂંકા ગાળાની અંદર આજે ઊભું કર્યું. તો આવતા દિવસોમાં નાના માણસોને જે ફાયદો છે ને એ બધાથી વધારે છે. તો દર્શક મિત્રો, જે રીતે કહીએ છીએ ને કે કહેવત છે કે ગુજરાતીના લોહીમાં જ વેપાર હોય છે, ત્યારે એમ કહી શકીએ કે કાળુભાઈને એમના પાર્ટનર મુનાભાઈ આપણી એમની સાથે પણ મુલાકાત કરીશું. ત્યારે ડાયમંડની જે દલાલી છે, દલાલી તો કરતા કરતા ડાયમંડ બુર્સ બન્યું છે, તો એની ઓફિસોની પણ દલાલી કહે છે. ત્યારે એ કહેવતને ખરા અર્થમાં તો એમને સાર્થક કરી છે કે ગુજરાતીના લોહીમાં જ વેપાર હોય છે. ત્યારે વેપારની સાથે વિશેષ વાત એ પણ જાણવા મળી છે કે ડાયમંડ બુર્સની અંદર જે રીતના રિયલ યુઝર છે એ લોકોએ જે ઓફિસ પરચેસ કરી છે. તો હવે એ બાબતમાં પણ હું આપને પૂછવા માંગીશ કે હાલ ત્યાં આગળ ટોટલ કેટલી ઓફિસ છે? જો એની અંદર 4500 ઓફિસ બુકિંગ હતું, પણ સમજી લો કે કોઈ વ્યક્તિએ 4 ઓફિસ લીધી તો એનું મેમ્બરશિપ 1 થઈ જાય, તો એવી 42 ઓફિસ છે. 135 ઓફિસ જ્યારે 21 તારીખે નવેમ્બરમાં ઓપનિંગ થયું ત્યારે કાર્યરત થઈ છે, અને બાકીની અત્યારે આ 17 ડિસેમ્બરે થઈ રહી છે. ટોટલ 4200 ઓફિસ છે. 300 ફૂટ થી લઈ અને 10,000 ફૂટ સુધી ઓફિસ છે, કોઈ કોઈની લાખ ફૂટ બી છે, બરાબર. એ બધી જ ઓફિસો ચાલુ થવાને આરા ઉપર છે, અને આવતા દિવસોની અંદર જે આ ચાલુ થશે તો તમે જોજો કે આની અંદર તમને જેવું છે ને કાપડનું હબ છે ને એવું ડાયમંડનું હબ સુરત ડાયમંડ બુર્સ છે. કાળુભાઈ, હું એ પણ પૂછવા માંગીશ કે શરૂઆતમાં બુકિંગનો ભાવ એપ્રોમેક્સલી જે હતો અને અત્યારે કેવો ભાવ ચાલી રહ્યો છે એપ્રોમેક્સલી? 8,000 નો બુકિંગ નો ભાવ હતો, 744 એનું જીએસટી હતું, જેનો આજે મોટી ઓફિસ તમારે જો લેવી હોય ને 10,000 ફૂટ તો 30,000 ઉપર લગાડવા પડે છે. શું કામ ખબર છે કે આજે કોઈ પણ ની ઓફિસ હોય અને એને સમજી લો કે એક પાટ વેચવો હોય તો એ તો એનો નફો લઈને જ વેચવાના છે, તો એ માલ છે નહીં. મોટી ઓફિસ માર્કેટમાં જ નથી, કેમ કે તમે ઓફિસ લીધી સમજી લો કોઈ એક વ્યક્તિ ઓફિસ લીધી એને વેચવી નથી, પણ એ વેચવા માટે અમે કોઈને ગોતતી અને અમે વેપાર કરીએ તો એમાં 30,000 ભાવ લગાડવો પડે છે, અને 30,000 અંદર મોટી ઓફિસ મળતી બી નથી. હા, નાની ઓફિસ મળે છે. શું કામ કે નાની ઓફિસના 5 ટાવર છે, જેથી કરીને એની 2760 ઓફિસ છે, તો એના હિસાબે એ થોડા રિઝનેબલ ભાવ કે 17,000 થી લઈને 25,000 એનો બી ભાવ છે. બાકી નીચેના ફ્લોરમાં લ્યો કે ઉપરના ફ્લોરમાં, 5,000 ફૂટની તમારે ઓફિસ આજે લેવી હોય, તમારી પાસે ઓફિસ હોય તો હું 30,000 તરત વેચી આપું, મારી પાસે એટલી રિક્વાયરમેન્ટ છે, પણ એ માલ નથી, એ સિંગલ ટાવર છે મોટી ઓફિસની. મતલબ એનો અર્થ એ થાય છે કે સુરત ડાયમંડ બુર્સની અંદર જે રીતનું માર્કેટ પણ અત્યારે અને વેપારીઓ પણ ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે, ત્યારે એ પ્રમાણમાં જે મોકાની જગ્યા જોઈએ છે એ અવેલેબલ કરવી મુશ્કેલ છે. એનું કારણ એ છે કે જે લોકોને એમ હતું કે માર્કેટ જાય ત્યારે લેશું, જાય ત્યારે લેશું, તો સમજી લો કે એ વખતે જેને નથી લીધી એને અત્યારે મોકાની અને એનું ગ્રુપ વાઇઝ જ્યાં કે ભાઈ મારું ગ્રુપ અહીંયા છે એ લેવા માટે એને ભાવ ચૂકવવા પડે. બાકી એસડીપી પાસે એક ફૂટ માલ નથી. આ કેવી ઓફિસ છે કે કોઈએ ઓફિસ લીધી હોય ને એનું પાર્ટનરશિપ અલગ પડી હોય ને એને કોઈએ બીજી ઓફિસ હોય તો એક ઓફિસ એને વેચવી હોય એવું છે. બાકી ઓફિસ એસડીપી પાસે છે નહીં અને એની અંદર કોઈ સટ્ટો નથી, પણ જેની ઓફિસ હોય એ તો ભાવ આવતા હોય એટલે ભાવ ખાઈને જ વેચે ને. દર્શક મિત્રો, જે રીતે આપણે કાળુભાઈ સાથે વાત કરી એ જ રીતે એમના પાર્ટનર મુન્નાભાઈ રામાણી પણ અહીં ઉપસ્થિત છે. આપણે એમની પાસેથી પણ થોડી માહિતી મેળવવાની કોશિશ કરીશું. જી મુન્નાભાઈ, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ મુન્નાભાઈ રામાણી છે. હું હીરા બજાર સાથે 30 વર્ષથી સંકળાયેલો છું અને હું અને મારા ભાગીદાર કાળુભાઈ અમે બંને રફની દલાલી કરીએ છીએ, અને સાથે સાથે હવે આ સુરત ડાયમંડ બુર્સની અંદર બી છેલ્લા 2 વર્ષથી અમે ઘણી ઓફિસો વેચી છે, અને એમાં પણ ખાસ કરીને આપણે મુંબઈના જે વેપારીઓને ઓફિસ લેવાની બાકી હતી એમને મહદઅંશે બધાને ઓફિસ અપાવડાવી છે. ફર્નિચરના બી અમારા જે ગ્રુપના આર્કિટેક્ટ હતા એમની જોડે કોન્ટેક કરાવી અને ફર્નિચરનું બી કામ એમનું પૂર્ણતાને યારે લાવી આવી ગયું છે, અને હવે જ્યાં સુધી હમણાં આપણું ઓપનિંગ થઈ રહ્યું છે આપણા વડાપ્રધાનના હસ્તે બરાબર, ત્યાં સુધીમાં નવી બીજી 50-60 ઓફિસ બીજી નવી શિફ્ટ મુંબઈથી અહીંયા થઈ રહી છે, એવી રીતનું આખું પ્લાનિંગ છે બધા વેપારી લોકોનું. તો મુન્નાભાઈ, જે રીતે હાલ બોમ્બેથી અહીંયા શિફ્ટિંગ થઈ રહ્યું છે, સાથે સાથે સુરતની અંદર પણ ડાયમંડ બુર્સને કારણે વેપારીઓમાં એક ખૂબ સારો ઉત્સાહ છે, તો આગામી માર્કેટ કેવું બની રહેશે, શું લાગી રહ્યું છે તમને? માર્કેટમાં તો એવું છે કે સમજી લો કે આપણે એક્ઝામ્પલ લઈએ તો મોરારજી દેસાઈ વખતે આપણે મુંબઈથી જ્યારે અહીંયા સુરત આપણે કાપડ માર્કેટ શિફ્ટ થયું અને આજે વર્લ્ડની અંદર નંબર 1 અપ છે આપણું, બરાબર છે. એવી હું એવું ધારું છું કે વર્લ્ડની અંદર નંબર 1 ડાયમંડનું આપણું એક આ સુરત હબ છે એમ, અને
મેજોરિટી વેપાર અને એક્સપોર્ટ ટોટલ વસ્તુ અહીંથી જ થશે એમ. જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ માર્કેટનો તમે એક્ઝામ્પલ આપ્યું, ઓલ ઓવર ટેક્સટાઇલ માર્કેટ તો સુરતનો હબ બની ચૂક્યું છે અને એ જ રીતે હવે ડાયમંડ બોર્સ પણ બનવા જઈ રહ્યું છે, ત્યારે ડાયમંડ બોર્સના કારણે અન્ય રિયલ એસ્ટેટમાં અને એમાં પણ કોઈ રીતનો બેનિફિટ થશે કે કેવું લાગી રહ્યું છે? ચોક્કસ સાહેબ, એમાં એવું છે કે સમજી લો કે મુંબઈથી જેટલી ઓફિસો બી અહીંયા શિફ્ટ થાય છે સ્ટાફ સાથે, એમને રહેવાથી માંડીને બધી વ્યવસ્થા અહીંયા સુરતની અંદર ઊભી કરવા માટે જે વેસુ પાલ અડાજણ, પછી જે મેન્યુફેક્ચરિંગને લગતું હોય તો વરાછા છે, મોટા વરાછા છે, એ બધી વિસ્તારની અંદર પ્રાઇઝમાં બી થોડો વધારો બી આવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, જે રીતે સુરત ડાયમંડ બોર્સના 17 તારીખના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તક ઓપનિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે સુરત અને મુંબઈ વચ્ચેનો જે સમન્વય છે, જે વર્તમાન પરિસ્થિતિ છે, ત્યારે આગામી ભવિષ્યમાં સુરતનું ભવિષ્ય અને સાથે સાથે ગુજરાતની પણ ગ્રોથની અંદર ખૂબ જ સારું એવું પ્રોગ્રેસ થાય એવું લાગી રહ્યું છે. ત્યારે મુનાભાઈ, લાસ્ટમાં લોકોને તમે એક શું સંદેશ આપશો? લોકોને સંદેશમાં તો આપણે વિશેષ કંઈ નહીં કહીએ, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે જેટલી વહેલી તકે અહીંયા ગુજરાતની અંદર અને એમાંય સુરતમાં શિફ્ટ થઈને જો ધંધાનો ખરેખર વિકાસ કરવો હોય તો દરેક વ્યક્તિએ સુરત આવી અને આમાં સહભાગી થાય અને પોતાનો લેવલ ઉપર પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરે, એ વસ્તુ ખરેખર. અને અહીંયા બીજી કોઈ ગુજરાતની અંદર બીજી કોઈ એવી તકલીફ નથી ગવર્મેન્ટની કે કોઈ પણ પ્રકારની કે જેનાથી માણસ સેટ ન થઈ શકે એમ. અને ખરેખર અહીંયા ગુજરાત ગવર્મેન્ટની નીતિ બી મોકળાશવાળી છે કે તમને ખુલીને ધંધો કરવાની ઓપોર્ચ્યુનિટી મળે છે અહીંયા. તો દર્શક મિત્રો, જે રીતે સુરત ડાયમંડ બોર્સના ઓપનિંગને લઈને વિવિધ પ્રકારના વેપારીઓની અંદર ઉત્સાહ જણાઈ રહ્યો છે, ત્યારે આજે આપણે એવી જ રીતે કાળુભાઈ અને મુનાભાઈ સાથે વાતચીત કરી છે. સુરત ડાયમંડ બોર્સને લઈને લોકોમાં પણ આશાનું કિરણ પ્રગટ થયેલું છે, ત્યારે આગામી સમયમાં 17 ડિસેમ્બરના રોજ ઓપનિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે સુરત ડાયમંડ બોર્સમાં પણ કમિટી દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમના આગમન અને ઓપનિંગના લઈને હાલ સુરત ડાયમંડ બોર્સ ખાતે સતત ને સતત આગામી તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આગામી સમયમાં સુરત ડાયમંડ બોર્સના વિવિધ કમિટી મેમ્બર અને હીરા બજારના વેપારીઓ સાથે આપણે મુલાકાત કરીશું અને આગામી સમયમાં ડાયમંડ બોર્સના ઓપનિંગ પહેલાં તમામ સાથે જે આખરી ઓપ આપવામાં આવ્યો છે તમામ માહિતી સાથે આપણે ફરીથી મળીશું. અત્યારે અમને રજા આપશો. વંદે માતરમ, જય હિન્દ.